નમસ્કાર, હું છું સંજય રાવલ. ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. અરવલ્લી જિલ્લાના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારના SPG ના વિદ્યાર્થીઓનો વિન્ટર કેમ્પ ઈસરી હાઈસ્કૂલ ખાતે યોજાઈ ગયો. પ્રભાસ ક્ષેત્રમાં બિરાજમાન શ્રી રામ મંદિરના લાય દર્શનનો પૂજ્ય મોરારજી બાપુના હસ્તે શુભારંભ. દ્વારકામાં આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકાધીશના દર્શન કરી જિનાલય ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. ચિલોડા હિંમતનગર નેશનલ હાઈવે 8 ઉપર આવેલ ચંદ્રાલા ખાતે 42-84 કડવા પાટીદાર સમાજનું 28મું અધિવેશન તથા લક્ષ્મીબા સભાખંડનું ઓપનિંગ સમારંભ કાર્યક્રમ યોજાયો. દીવના વરંગપરા મુકામે દીવ SBI અને નાબોર્ડના સંયુક્ત ઉપક્રમે જન શિક્ષણ સંસ્થાની બહેનો દ્વારા નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શિવ ભક્તિની હઠ, લગ્ન કરીશ તો મહાદેવ સ્ટાઇલમાં જ. શિવરાત્રિએ 200 ઢોલ નગારા સાથે નીકળી જાન. અઘોરીઓ સાધુઓ પણ બન્યા જાનૈયા. જુઓ ગુજરાતના અનોખા લગ્ન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત બ્રિલિયન્ટ યુવક મંડળ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી કીટનું વિતરણ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ઓરણ હાઈસ્કૂલ ખાતે શ્રદ્ધાંજલિ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સ્તુતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયજ ગામેથી પ્રાંતિજ પોલીસે ઘર આગળ સંતાડેલો 1965 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી મોયજના ઈસમ સામે પોલીસ ફરિયાદ કરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગલતેશ્વર ખાતે આવેલ ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે ભૂગર્ભ જળ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધરતી ફાઉન્ડેશન દ્વારા સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જોર્જ સરોસના નિવેદન પર પી ચિદમ્બરે કહ્યું, હું તેની વાત પર સહમત નથી. સુરતમાં ડાયમંડના કારખાનામાં 50 લાખના હીરાની થઈ હતી ચોરી. શિવરાત્રિના અવસરે મુકેશ અંબાણી દીકરા આકાશ સાથે સોમનાથ દાદાના દર્શને આવ્યા. શિવરાત્રિ નિમિત્તે ગુજરાતમાં 31 લાખ રુદ્રાક્ષમાંથી બનાવ્યું 31 ફૂટ ઊંચું શિવલિંગ. અમારું ચૂંટણી ચિહ્ન ચોળાયું છે, ગલીએ ગલીએ જઈને લોકોને જણાવો, ઉદ્ધવ ઠાકરે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.